जय श्री कृष्णा। टुडे इज डेट 16 फेब्रुआरी 2021। बाड़कों अपनी द्वितीय यूनिट टेस्ट की परीक्षा तारीख 25 फेब्रुआरी ना रोज थी शुरू थई रही छे, बराबर ने। तो आज आप अंग्रेजी विषय की अंदर શું કરીએ, સ્ટેપ 10 થી 15 સુધી એ તમારા પરીક્ષામાં પૂછાવાનું છે। તો આજે સ્ટેપ 10 એ એક વખત આપણે રિવિઝન કરીએ, એની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, બરાબર બાળકો। બાળકો પરીક્ષા માટે તમારે વાંચવાનું શરૂ કરી દેવાનું રહેશે, બરાબર ને। ફરજિયાત પરીક્ષા આપવાની છે, આના માર્ક્સ પણ ગણાશે। એટલે જે બાળકો હજુ પરીક્ષા નથી આપતા તેઓ પણ આપવા માંડે, જેઓ ગામ છે એ બાળકો પણ અહીં આવી જાય અને તમારે ફરજિયાત પરીક્ષા આપવાની રહેશે, ઓકે બાળકો। અને આપણા કેટલા સ્ટેપ પૂછાવાના છે દ્વિતીય યુનિટ ટેસ્ટની અંદર, સ્ટેપ 10 થી સ્ટેપ 15, બરાબર। તો આટલા સ્ટેપ તમારે વાંચવાની શરૂઆત કરી દેવાની। તમને માળખું પણ મોકલી આપ્યું છે, બરાબર ને। ગયા વિડીયો પીરિયડની અંદર તમને માળખું પણ મોકલ્યું છે, તો એ પ્રમાણે માળખા પ્રમાણે પણ તૈયારી કરવાની, ઓકે બાળકો। તો શરૂઆત કરીએ આજે આપણે સ્ટેપ 10ની, ઋતુઓના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, વાંચો, બોલો અને લખો। ઋતુ એટલે બાળકો સિઝન્સ, બરાબર। શું કહેવાય, સિઝન્સ, SEASONS, સિઝન્સ। ત્યાર પછી અઠવાડિયું, અઠવાડિયું એટલે વીક, WWEK, વીક। અને એટલે એન્ડ, અને મહિના એટલે મંથ્સ, MONTHS, મંથ્સ, બરાબર। તો જોઈએ આપણે ઋતુઓના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। પહેલું છે વિન્ટર, WINTER, શું બોલાય ઉચ્ચાર, વિન્ટર, વિન્ટર એટલે શિયાળો। ત્યાર પછી મોન્સૂન, MONSOON, મોન્સૂન, મોન્સૂન એટલે બાળકો ચોમાસું। ત્યાર પછી સમર, SUMMER, સમર, સમર એટલે ઉનાળો, SEASONS, સિઝન્સ, સિઝન્સ એટલે ઋતુઓ। ત્યાર પછી અઠવાડિયાના વારના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, વાંચો, બોલો અને લખો। પહેલું છે અઠવાડિયામાં પહેલો કયો વાર આવે, સન્ડે, SUNDAY, સન્ડે, શું વંચાય, સન્ડે, સન્ડે એટલે રવિવાર। પછી મંડે, MONDAY, મંડે, મંડે એટલે સોમવાર। ટ્યુઝડે, TUESDAY, ટ્યુઝડે, ટ્યુઝડે એટલે મંગળવાર। વેનસડે, WEDNESDAY, વેનસડે, વેનસડે એટલે બુધવાર। THURSDAY, થર્સડે, થર્સડે એટલે ગુરુવાર। FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર। SATURDAY, સેટરડે, સેટરડે એટલે શનિવાર। WWEK, વીક, વીક એટલે અઠવાડિયું। તો આ આપણા 7 વારના નામ, બરાબર ને। ઋતુઓ કેટલી, 3, શિયાળો, ઉનાળો, ચોમાસું, વિન્ટર, સમર અને મોન્સૂન, બરાબર। અને 7 વારના નામ કયા કયા, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, એને શું કહેવાય, વીક, વીક એટલે અઠવાડિયું, ઓકે। હવે જોઈએ બાળકો કે આપણે 1 વર્ષના 12 મહિનાના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ। વર્ષના અંગ્રેજી મહિના કેટલા, 12, કયા કયા, જાન્યુઆરી, JANUARY, જાન્યુઆરી। ત્યાર પછી ફેબ્રુઆરી, FEBRUARY, ફેબ્રુઆરી। પછી માર્ચ, MARCH, માર્ચ। એપ્રિલ, APRIL, એપ્રિલ। MAY, મે, JUNE, જૂન, JULY, જુલાઈ, AUGUST, ઓગસ્ટ, SEPTEMBER, સપ્ટેમ્બર, OCTOBER, ઓક્ટોબર,
NOVEMBER નવેમ્બર DECEMBER ડિસેમ્બર અને એને શું કહેવાય યર YEAR યર એટલે વર્ષ તો વર્ષના કેટલા મહિના બાળકો અંગ્રેજી મહિના 12 કયા કયા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર યાદ રહી ગયા ને તો આ બધા તમારે ઋતુઓની સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અઠવાડિયાની વીકની તમારે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અને વર્ષના 12 મહિનાના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આ શું કરવું પડશે મોઢે કરવું પડશે બરાબર ને પરીક્ષાની અંદર તમને પૂછાશે સ્પેલિંગ પૂછાશે ઉચ્ચાર પૂછાશે ગુજરાતી અર્થ પૂછાશે તો તમારે શું કરવું પડશે એને લખવું પડે એટલે શું કરશો તમે આ બધાની સ્પેલિંગ ઉચ્ચાર અર્થ મોઢે કરી દેજો બરાબર ને બાળકો આ બધું તમે વાંચી જશો મોઢે કરી રાખશો અને જો મોઢે ના લખ રહી ને તો શું કરવાનું બાળકો એક સ્પેલિંગ તમારે 5-5 વાર લખવાની બરાબર તમે લખતા જશો ને તો તમને યાદ રહી જશે એટલે લખવાનું અને બોલતા જવાનું લખતા લખતા બોલવાનું બરાબર 5-5 વાર લખશો રફ નોટબુકની અંદર એટલે તમને બધી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ યાદ રહી જશે બરાબર ને બાળકો આટલું કરશો ને તમે ઓકે તો નેક્સ્ટ વિડીયો પીરિયડમાં આપણે આગળનો સ્ટેપ જોઈશું ઓકે બાળકો જય શ્રી કૃષ્ણ